બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલ ખાતે 12થી 14 વર્ષના બાળકો માટેની કોરોના રસીનો શુભારંભ કરવામાં આવ્યો. જિલ્લામાં 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિનના સુરક્ષા કવચથી આવરી લેવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિનની રસી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ બારડોલીની બીએબીએસ હાઈસ્કૂલમાં આરોગ્ય વિભાગ દ્વારા 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન મૂકવામાં આવી હતી. આ વયના બાળકોએ ઉત્સાહભેર આ રસી મૂકાવી હતી અને બીજા બાળકોને પણ રસી મૂકાવવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી, શિક્ષક સ્ટાફે સરકારને અને આરોગ્ય વિભાગની ટીમનો આભાર માની વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ ડૉક્ટર મોના શાહ છે. મારો દીકરો બીએબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે અને આજે અમે અહીંયા વેક્સિનેશન માટે આવ્યા છે. વેક્સિનેશન દરેક બાળકોએ મૂકાવી જોઈએ. 12 વર્ષથી અત્યારે 14 વર્ષના બાળકો માટે જે ચાલુ કર્યું છે ગવર્મેન્ટે, એ ખૂબ જ સરસ કહેવાય અને હું એવું ઈચ્છું કે દરેક બાળકોએ મૂકાવી જોઈએ. તો આપણે આ વહેલી તકે, જે અત્યારે નવો વેરિયન્ટ પણ સાંભળ્યું છે કે કોરોનાનો ચાલુ થયો છે, તો એમાંથી આપણે બધા સૌ બાળકોને બચાવવાના છે. તો મારી એ અપીલ છે વાલી તરીકે કે દરેક બાળકો, દરેક પેરેન્ટ્સે આ વેક્સિનેશન મૂકાવી જોઈએ. એમાં હું ખરેખર ફરીથી અપીલ કરું છું કે મૂકાવી જ જોઈએ. મેડમ, સ્કૂલ દ્વારા વેક્સિનેશનનો કેમ્પ રાખ્યો છે, તેમાં આયોજન કયા પ્રકારનું છે? આયોજન તો સારું કર્યું છે, પણ બંનેનું સેશનનું, કે ગુજરાતી મીડિયમને ઇંગ્લિશ મીડિયમનું સાથે રાખ્યું છે, તો થોડુંક અલગ રાખતે કે ઇંગ્લિશ મીડિયમના બાળકોને આટલી બધી તકલીફ ન પડતે. પણ ઠીક છે કે હવે પેરેન્ટ્સ છે ને, દરેક પેરેન્ટ્સ હવે કોરોનાના લીધે થોડા ગભરાયા પણ છે કે નાના બાળકોને કંઈક વધારે સિવિયરિટી ન થાય, તો મૂકાવી જ રહી વેક્સિન એના માટે. નમસ્કાર, હું ડૈરિક ભંડારી, પ્રિન્સિપાલ, બીએબીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અત્યારે આજે અમારી શાળાની અંદર 12થી 14 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણનું અભિયાન રાખવામાં આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે જે પ્રકારે કોરોનાએ આપણા સમાજની અંદર અને વિશ્વની અંદર જ્યારે કહેર વર્તાવ્યો છે, ત્યારે 2 વર્ષથી જ્યારે વિદ્યાર્થી મિત્રો ભણતર માટે પણ, એક એજ્યુકેશન માટે આપણે જાણી શકીએ છીએ કે પાછળ રહી ગયા હતા, એવું આપણે પણ માની શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે છેલ્લી 2 લહેર પછી જે રસીકરણનું અભિયાન જે છે એ બહુ જ સારી રીતે ચાલ્યું અને લોકોની અંદર જાગૃતતા આવી, જેના કારણે લોકોએ રસી મૂકાવવાનું કામ એ જાતે બહાર આવીને મૂકવાનું ચાલુ કર્યું. એના કારણે આપણે જાણીએ છીએ કે 3જી લહેર અને 4ઠી લહેરની સંભાવના હવે નહિવત થઈ ગઈ છે. એનો મતલબ એ છે કે રસી મૂકાવવાથી ક્યાંક ને ક્યાંક આ કોરોનાને આપણે માત આપી શક્યા છે. માટે હું વાલી મિત્રોને એ જ વિનંતી કરીશ કે સરકાર દ્વારા જે આદેશ મળે છે આપણને, એમની ગાઈડલાઇન્સ પ્રમાણે જે આપણે રસી મૂકાવવાનું જે અભિયાન જે શરૂ થયું છે, તો વિદ્યાર્થીઓને પણ આપણે આ રસી મૂકાવીએ અને આગળ પણ ધોરણ 9થી ઉપરના જે વિદ્યાર્થી હતા એમને પણ રસી મળી જ ગઈ છે. અને હમણાં જે રસીકરણ અભિયાન ચાલુ થયું છે એ 12થી 14 વર્ષના વિદ્યાર્થીઓ માટે છે. તો ક્યાંક ને ક્યાંક આ સારી બાબત છે કે સરકારે એક નવી વેક્સિન, નવી રસી વિકસાવીને બાળકો માટે સ્પેશિયલી આ વેક્સિનેશન અભિયાન રાખ્યો છે, જેના કારણે ભવિષ્યની અંદર જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ભણતરને લઈને એ ખૂબ જ ઉજ્જવળ રહેશે અને કોરોનાને કારણે આપણે જે જાણીએ છીએ એ કોઈપણ દિવસ પાછળ રહેશે નહીં. દુષ્યંત વ્યાસ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.